હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું લીના ચાંદગરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં જે ચેપ્ટર 1 જોઈ રહ્યા છીએ એમાં આજે આપણે જોવાનું છે વિભાજનનો ગુણધર્મ, કે જે વિભાજનનો ગુણધર્મ છે એ શું કહેવા માંગે છે. આગળ ધોરણ 6માં જ્યારે ચેપ્ટર 2માં આપણે આગુધર્મ વિશે શીખી ગયા છીએ ત્યાં આપણે જોયું હતું કે જે કોઈ પણ એ પૂર્ણ સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓમાં આ જે વિભાજનનો ગુણધર્મ જે રીતે લાગુ પડે છે એ જ રીતે અહીંયા આપણે આ ગુણધર્મને એ પૂર્ણ સંખ્યાઓ માટે જોવાનો છે. તો અહીંયા વિભાજનનો ગુણધર્મ શું કહે છે કે વિભાજન કરવું, પહેલા તો વિભાજન શબ્દનો આપણે અર્થ સમજવો પડે. તો કે વિભાજન શબ્દ એટલે શું? તો કે વિભાજન એટલે છૂટું કરવું એવો અર્થ થાય છે. વિભાજન એટલે છૂટું કરવું અથવા તો છૂટું પાડવું. કે અહીંયા જ્યારે આપણને સંખ્યામાં જ્યારે કાઉન્ટ એટલે કે જૂથમાં કોઈ સંખ્યાઓ આપેલી છે ત્યારે એ સંખ્યાઓને આપણે છૂટી પાડવી છે, એને કહેવામાં આવે છે વિભાજન કરવું. બરાબર? તો આપણે અહીંયા જે એક્ઝામ્પલ આપેલું છે એનું એક્ઝામ્પલ છે કે માઇનસ 2 ગુણ્યા જૂથમાં એટલે કે એક કાઉન્ટમાં છે 3 + 5. હવે અહીંયા કાઉન્ટનો મતલબ શું થાય છે અને માઇનસ 2 ગુણ્યા એટલે કે માઇનસ 2 ને આપણે ગુણવાના છે એથી ખબર પડી ગઈ છે. પણ માઇનસ 2 ને આપણે કોની સાથે ગુણવાના છે? 3 ની સાથે ગુણવાના છે કે 5 સાથે ગુણવાના છે? તો એના માટે આપણે કાઉન્ટને ધ્યાનમાં લેવાનો છે કે જ્યાં ગુણાકારની નિશાની છે તે ગુણાકારની નિશાની પછી અહીંયા 3 અને 5 દેખાય છે. તો માઇનસ 2 ને આપણે કાઉન્ટમાં રહેલી બધી સંખ્યા સાથે ગુણવાનો છે. માત્ર એવું નથી કે અહીંયા ગુણાકારની નિશાની પછી 3 દેખાય છે તો આપણે 3 ની સાથે ગુણાકાર કરવો, પણ અહીંયા જે ગુણાકારની નિશાની છે આ ત્યાર પછી જે કાઉન્ટ છે કાઉન્ટમાં જેટલી પણ સંખ્યા રહેલી છે એ બધી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા કાઉન્ટમાં 3 અને 5 બે છે તો આપણે જે માઇનસ 2 છે એને 3 ની સાથે પણ ગુણવાના છે અને માઇનસ 2 ને +5 ની સાથે પણ ગુણવાના છે. તો આને કહેવામાં આવે છે વિભાજન કર્યું. કે એકવાર આપણે જે 3 છે એને માઇનસ 2 સાથે ગુણીશું અને એકવાર 5 ને માઇનસ 2 સાથે ગુણીશું જેથી 3 અને 5 નું શું થશે? વિભાજન થશે. તો એકવાર માઇનસ 2 ને કાઉન્ટમાં રહેલા 3 સાથે ગુણાકાર કરીશું, એકવાર માઇનસ 2 ને કાઉન્ટમાં રહેલા 5 સાથે ગુણાકાર કરશું જેથી 3 અને 5 નું જોઈ શકો છો કે 3 અને 5 જે કાઉન્ટમાં હતા એ શું થઈ જાય છે? વિભાજન થઈ જાય છે, છૂટા પડી જાય છે. અને બંનેની વચ્ચે 3 અને 5 ની વચ્ચે નિશાની કઈ હતી? તો કે પ્લસ. તો બેની વચ્ચે નિશાની રહેશે પ્લસ ના પ્લસ. તો આ જે ગુણધર્મ છે એ કહેવામાં આવે છે સરવાળાનો ગુણાકાર પર ત્યાં વિભાજન, એટલે કે ત્યાં સરવાળો અને ગુણાકાર આ બે ક્રિયાઓ જોવા મળે છે. હવે આપણે આ રીતે નોંધણી કરવી હોય તો માઇનસ 2 ને એકવાર 3 સાથે ગુણવાના છે, માઇનસ 2 ને એકવાર 5 સાથે ગુણવાના છે. તો એ માઇનસ 2 ગુણ્યા 3 એટલે 2 3 6, માઇનસ પ્લસ માઇનસ 6, પ્લસ ના પ્લસ, 2 5 10, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ 6 પ્લસ માઇનસ 10, માઇનસ માઇનસ પ્લસ, 6 ને 10 16, મોટા પદની નિશાની મોટું પદ 10 માઇનસ છે માટે રહેશે માઇનસ. હવે આ જ રીતે આપણે અહીંયા જે બીજું એક્ઝામ્પલ છે સમજવાનું છે કે એ માઇનસ 4 ગુણ્યા જૂથમાં એટલે કે એ કાઉન્ટમાં છે માઇનસ 2 પ્લસ 7. અહીંયા જૂથમાં કઈ બે સંખ્યાઓ છે? માઇનસ 2 અને પ્લસ 7. અને જૂથની આગળ કઈ સંખ્યા છે? માઇનસ 7, કે જેને જૂથનો કે જેની સાથે જૂથનો ગુણાકાર કરવાનો છે. એટલે કે અહીંયા જે માઇનસ 4 છે એને આપણે ત્યાં જૂથમાં રહેલી બધી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે. અહીંયા જ્યાં ગુણાકારની નિશાની છે ત્યાર પછી જૂથમાં આપણને બે સંખ્યાઓ દેખાય છે, પહેલું માઇનસ 2 અને બીજી પ્લસ 7. તો એકવાર આપણે માઇનસ 4 ને માઇનસ 2 સાથે ગુણાકાર કરીશું અને એકવાર માઇનસ 4 ને 7 સાથે ગુણાકાર કરીને માઇનસ 2 અને 7 નું જે જૂથ છે એનું આપણે વિભાજન કરવાનું છે. તો એકવાર માઇનસ 4 ને માઇનસ 2 સાથે ગુણાકાર કરીશું અને એકવાર માઇનસ 4 ને 7 સાથે ગુણાકાર કરીશું અને બે ની વચ્ચે નિશાની કઈ છે? પ્લસ ની. માટે આ જે જોડીઓ બને છે એની વચ્ચે નિશાની કઈ મૂકીશું? પ્લસ. હવે આ રીતે કરીએ માઇનસ 4 ગુણ્યા માઇનસ 2 એટલે 4 × 8, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ ના પ્લસ, 4 × 7 = 28 અને માઇનસ પ્લસ માઇનસ, ફેસ કેવા રહેશે? માઇનસ. હવે 8 + −28 એટલે કે +8 અને −28 નો સરવાળો કરવાનો છે. નિયમ મુજબ 8 + છે માઇનસ, તો +−, માઇનસ.
28 માંથી 8 જાય તો કેટલા વસે 20 મોટા પદ મોટું પદ માઈનસ છે એટલે જવાબ દેશે માઈનસ 20 તો આ રીતે અહીંયા આપણે જે વિભાજકના ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને આપણે જે કૌંસમાં રહેલી સંખ્યાઓ છે એ કોષને છૂટો પાડીને વિભાજન કરીને આ રીતે ગણતરી કરવાની છે એટલે જ્યારે તમને કૌંસમાં આ રીતે સંખ્યાઓ આપેલી હોય ત્યારે અહીંયા આ ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે ગણતરી કરવાની રહે છે આ એક્ઝામ્પલ તમે આ એક્ઝામ્પલ જે આપેલા છે તમારે તમારા નોટબુકમાં ખાસ નોટ ડાઉન કરી લેવાના છે થેન્ક યુ